गुड मॉर्निंग स्टूडेंट। हवे आजे आपने एकम नंबर कयो भणवानो छे 29 बराबर छे। तो गया तासनी अंदर आपने आ 29 मा एकम ना जे अर्धा पात्रो केटला 22 जेटला पात्रो नो अभ्यास करी गया था। तो हवे आजे आपने जे बाकी ना रहेला पात्रो छे जे तमने पेज नंबर 63 पर आप्या छे तो तेनो आजे आपणे अभ्यास करवानो छे। तो अहींया आपणे 22 जेटला पात्रो भणी गया हता। तो आपणे आगळ शरूआत करीशुं क्रम नंबर 23 थी, बराबर छे। तो 23 मां क्रम पर आपणे विश्वकर्मा कोनो पात्र आप्युं छे, विश्वकर्मानो पात्र आप्युं छे। तो विश्वकर्मा जे कोण छे, तो जे आपणे जोईशुं के देवोना शिल्पी। कोण छे देवोना शिल्पी? कोण? विश्वकर्मा। तेमणे इंद्रने दधीचीना हाडકામાંથી વ્રજ બનાવી આપેલું। હવે આ વિશ્વકર્મા છે તે દેવોના શિલ્પી છે। તેમણે ઇન્દ્રને દધીચીના હાડકામાંથી, જે દધીચી કોણ છે, એ ઋષિ છે, તો આ દધીચી ઋષિના હાડકામાંથી શું બનાવી આપ્યું હતું? વ્રજ, બરાબર છે। શંકરને ત્રિપુરાસી સામે લડવા રથ બનાવી આપેલો અને પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થ નગરીનું નિર્માણ પણ કરી, કોને? આ વિશ્વકર્માએ। વિશ્વકર્માએ જે દધીચી ઋષિના હાડકામાંથી વ્રજ પણ બનાવ્યું હતું અને શંકરને ત્રિપુરારી સામે લડવા માટે શું બનાવી આપ્યું હતું? રથ પણ બનાવી આપ્યું હતું, જે કોણ છે? વિશ્વકર્મા, હેને? તો આગળ આપણે જોવાનો છે ક્રમ નંબર 24, જેની અંદર વ્યાસનું પાત્ર। કોનું પાત્ર છે? વ્યાસનું પાત્ર। તો વ્યાસ કોણ છે, જે આપણે જોઈશું કે જે વ્યાસ છે તે કોણ? પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિધુરના પિતા। કોણ? વ્યાસ। વ્યાસને કેટલા દીકરા છે? પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિધુર, આ ત્રણેય દીકરાઓનો પિતા, જે કોણ? વ્યાસ। મહાભારતના રચયિતા કોના રચયિતા છે? મહાભારતના રચયિતા કોણ છે? વેદ વ્યાસ, બરાબર। આપણે કહીએ છીએ ને મહાભારતની રચના કરનાર, તો વેદ વ્યાસ, જે આ વ્યાસ, બરાબર છે, તેનું પાત્ર અહીંયા આપણને 24મા ક્રમ પર આપ્યું છે, જે વેદ વ્યાસ, બરાબર છે। સત્યવતીને કુંવારી અવસ્થામાં પરાશર ઋષિથી જન્મેલો પુત્ર કોણ છે? જે વ્યાસ છે। આ વ્યાસ જે સત્યવતી રાણી હતી, તો આ સત્યવતી રાણી જે કુંવારી અવસ્થામાં હતી, કુંવારી અવસ્થાના કુખે જન્મેલો આ પુત્ર, જે કયો? વ્યાસ। વ્યાસ નામનો જે વેદ વ્યાસ છે, તે સત્યવતી રાણી જે કુંવારી અવસ્થામાં હતા ત્યારે આ પરાશર ઋષિથી જન્મેલો છે। કયા ઋષિ છે? વ્યાસના પિતા કોણ છે? પરાશર ઋષિ, બરાબર છે। તો વેદ મંત્રોની વ્યવસ્થિત સંહિતા બનાવનાર એક મહાન ઋષિ છે। કોની? વેદોની, બરાબર છે। તો આ જે ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ, આ ચાર જે વેદો છે, તો આ વેદોની મંત્રણા શું કર્યું છે? વેદ મંત્રોની વ્યવસ્થિત રીતે શું બનાવી છે? સંહિતા બનાવનાર એક મહાન ઋષિ કોણ? વેદ વ્યાસ, બરાબર છે। તો આ વેદ વ્યાસ ઋષિ છે જેમની મહાભારતની પણ રચના કરી હતી અને તે સત્યવતી રાણીનો કુંવારી અવસ્થાનો પુત્ર છે, બરાબર છે। તેમણે વેદ જે ચાર વેદો છે, આ વેદોની વ્યવસ્થિત રીતે સંહિતા રજૂઆત પણ કરનાર જે ઋષિ છે, તે કોણ છે? વેદ વ્યાસ।
વ્યાસ આગળ આપણે જોઈશું 25 માં ક્રમ પર શિખંડી કોનું પાત્ર છે શિખંડી નું પાત્ર છે તો અહીંયા આપણે શિખંડી કોણ છે જે દ્રુપદ નો પુત્ર છે કોનો પુત્ર છે દ્રુપદ નો પુત્ર શિખંડી છે જે નપુસંક હતો કેવો હતો નપુસંક હતો ભીષ્મ પ્રતિ વેર લેવા અંબાજ બીજા જન્મે શિખંડી થયેલી કોણ અંબા જે કોનું વેર લેવા માટે ભીષ્મ પ્રતિ વેર લેવા માટે જે બીજા જન્મે કોણ જન્મેલું આ શિખંડી બરાબર છે તેને આગળ રાખીને અર્જુન ભીષ્મને જખમી કરેલા કોને કરેલા કોને આગળ રાખીને શિખંડી જે કેવા જન્મે બીજા જન્મે જન્મેલો હતો બરાબર છે જે ભીષ્મનું વેર લેવા માટે આગળ આપણે જોઈશું ક્રમ નંબર 26 જેની અંદર સીબી કોનું પાત્ર છે સીબી બરાબર તો આ સીબી છે જે સીબી એક ચંદ્રવંશી રાજા હતો સીબી કોણ હતો ચંદ્રવંશી રાજા તેની દાનશીલતાની પરીક્ષા કરવા ઇન્દ્રે બાજનું અને અગ્નિને ભોલાનું રૂપ ધારણ કર્યું હતું હવે અહીંયા જે ચંદ્રવંશી રાજા કોણ હતો સીબી હતો તેની દાનશીલતાની પરીક્ષા કરવા માટે કોને જે ઇન્દ્ર છે સ્વર્ગ લોકમાંથી ઇન્દ્ર જેને સાનું રૂપ ધારણ કર્યું હતું પક્ષી જે કોણ છે બાજ બાજ નામનું પક્ષી તમે બધાએ જોયું હશે બરાબર છે તો આ ઇન્દ્ર છે તેમણે સાનું રૂપ ધારણ કર્યું બાજનું અને અગ્નિએ અગ્નિ છે અગ્નિએ ભોલા ભોલું આપણે જોઈએ છે તમે પક્ષીઓની અંદર ભોલું હોય છે ને તો આ ભોલાનું રૂપ ધારણ કર્યું હતું પોતાની શરણે આવેલા ભોલાનું રક્ષણ કરવા તેણે બાજને ભોલાના વજન જેટલું પોતાના શરીરનું માંસ કાપી ત્રાજવે તોલી આપવાનું કબૂલ રાખ્યું કોણે આ સીબી બરાબર છે અહીંયા શું કહેવા માંગે છે કે પોતાની શરણે આવેલા ભોલાનું રક્ષણ કરવા તેણે બાજને ભોલાના વજન જેટલું પોતાનું શરીરનું માંસ કાપી આપ્યું હતું કોને સીબી રાજાએ જે સીબી છે જેમને શરણે કોણ આવ્યું હતું ઇન્દ્ર અને અગ્નિ હે ને ઇન્દ્ર અને અગ્નિ આ બંને કોના રૂપ લઈને આવ્યા હતા પક્ષીના રૂપ લઈને આવ્યા હતા ઇન્દ્ર બાજ બન્યું હતું અને અગ્નિ છે જે કોણ બન્યું હતું ભોલું બરાબર છે તો આ બંને પક્ષીના રૂપ ધારણ કરી અને આ સીબીના શરણે આવ્યા હતા પોતાની શરણે આવેલા એટલે કે સીબી રાજાએ પોતાની શરણે આવેલા જે ભોલું એટલે કે અગ્નિ છે જે અગ્નિ ભોલાનું રૂપ ધારણ કરીને આવ્યા હતા તો આનું રક્ષણ કરવા તેણે બાજને ભોલાના વજન જેટલું એટલે કે જે અગ્નિ ભોલાનું રૂપ ધારણ કરીને આવી હતી તેને આ ઇન્દ્ર હતો એ ઇન્દ્ર સાનું રૂપ લઈને આવેલો બાજનું તો આ બાજનું જેટલું વજન છે તેટલા વજન જેટલું શું કાપી આપ્યું હતું પોતાના શરીરનું માંસ કાપી આપ્યું હતું અને ત્રાજવે તોલી આપવાનું કબૂલ રાખ્યું હતું અને આ રીતે ઇન્દ્ર અને અગ્નિની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ તે દેવાશીષ પામ્યો હવે આ સીબી જે રાજા છે જે આ બંને પરીક્ષા લેવા માટે ઇન્દ્ર અને અગ્નિ તેના શરણે આવ્યા હતા જે પક્ષીનું રૂપ લઈને આવ્યા હતા તો આ તેમની પરીક્ષામાં તે સીબી કેવો થયો હતો ઉત્તીર્ણ થયો હતો બરાબર એટલે કે પાસ થયો હતો હે ને તો તેઓએ તેમને શું આપ્યા દેવાશીષ એટલે કે આ દેવોએ તેને આશીષ આપ્યા હતા કોને સીબીને બરાબર છે આગળ આપણે જોવાનું છે ક્રમ નંબર 27 જે સતીનું પાત્ર કોનું પાત્ર છે સતી બરાબર છે તો અહીંયા સતી કોણ છે જે દક્ષ પ્રજા
पतिनी पुत्री कोनी पुत्री छे दक्ष नामना जे प्रजापति छे जेनी पुत्री कौन छे सती शिवनी पत्नी હવે સતી એટલે કે શિવની પત્ની પિતાને ઘેર યજ્ઞ વખતે પતિનું અપમાન થયેલું જોઈ અગ્નિમાં બળી જઈ દેહ ત્યાગ કર્યો બીજે જન્મે તે જ પાર્વતી બની હતી હવે પહેલા જન્મમાં તે શું થઈ હતી કે પહેલા જન્મની અંદર તે જ્યારે તેનો તેના પતિનું કોના ઘરે પિતાના ઘરે શું થયું હતું અપમાન થયું હતું બરાબર છે કોનો શિવનું જે શિવ છે જે શિવની પત્ની સતી તો આ શિવની પત્ની સતી છે તો સતી તેના પિતાના ઘરે હતી તેના પિતાના ઘરે તેના પતિ એટલે કે શિવનું શું થયું હતું અપમાન થયું હતું જેથી કરી તેનાથી આ અપમાન તેનું સહન ન થતા તેઓ શું કર્યું હતું અગ્નિમાં દેહ ત્યાગ કર્યો હતો દેહ ત્યાગ એટલે કે બળી મળ્યો બરાબર છે અગ્નિમાં તેને દેહ ત્યાગ કરી દીધો હતો અને ફરીવાર તેનો બીજી વાર જન્મ થયો ત્યારે બીજા જન્મએ તેઓ શું બન્યા હતા પાર્વતીજી કોણ બન્યા પાર્વતી બરાબર છે જે કોણ કહેવાય છે સતી કહેવાય છે જે પાર્વતી અત્યારે છે જે પાર્વતી પહેલા તેના અવતારમાં શું બન્યા હતા સતી બરાબર છે તો અહીંયા આપણે 27મા ક્રમની અંદર કોનું પાત્ર છે સતીનું પાત્ર આપવામાં આવ્યું છે આગળ જોઈશું આપણે ક્રમ નંબર 28 પર સત્યવાન કોનું પાત્ર છે સત્યવાનનું પાત્ર છે બરાબર છે તો અહીંયા સત્યવાન છે જે સાલ્વદેવના ધૂમસ્તેનનો પુત્ર છે સત્યવાન કોણ છે સાલ્વદેવના જે ધૂમસેન છે આનો પુત્ર છે સાવિત્રીનો પતિ સાવિત્રીનો પણ પતિ જે કોણ સત્યવાન જેને સાવિત્રી મૃત્યુ બાદ યમરાજ પાસેથી છોડાવી લાવેલી કોણ જે સાવિત્રી છે જે સાવિત્રી દાસ ઋષિ જે આ સત્યવાન જે રાજા છે એ સત્યવાનને ક્યાંથી લઈ આવી હતી તેઓ મૃત્યુલોકમાં જે યમરાજના દરબારમાંથી જઈ અને આ સાવિત્રી રાણી જે સત્યવાન રાજાને પાછો લાવી હતી ક્યાં પૃથ્વી પર પાછો લાવી હતી ક્યાંથી છેદ સ્વર્ગમાં યમરાજના દરબાર પાસેથી તે સત્યવાનને ફરી પાછી પૃથ્વી પર લાવી હતી કોણ સાવિત્રી બરાબર છે આગળ જોઈશું આપણે 29મા ક્રમ પર સંજયનું પાત્ર કોનું પાત્ર છે સંજયનું હવે આ સંજય કોણ હતા તો ધૃતરાષ્ટ્રનો પ્રધાન અને સારથી ધૃતરાષ્ટ્ર જે હતો જે ધૃતરાષ્ટ્રનો પ્રધાન અને તેનો સારથી એટલે કે મિત્ર પણ કહેવાય કોણ સંજય વેદ વ્યાસે એને દિવ્ય દ્રષ્ટિ આપેલી હોવાથી મહાભારતનું યુદ્ધ દૂર રહીને પણ જોઈ તેનું વર્ણન તેણે ધૃતરાષ્ટ્ર આગળ કરેલું શાનું વર્ણન કરેલું મહાભારતનું વર્ણન કોને સંજય આ સંજય છે આ સંજયે તે મહાભારતનું યુદ્ધ લડાતું હતું ત્યારે આ યુદ્ધ જોયું અને ધૃતરાષ્ટ્ર આગળ તેમને આખા મહાભારતના યુદ્ધનું વર્ણન કરનાર જે ધૃતરાષ્ટ્રનો સારથી પણ કહેવાય તેનો પ્રધાન પણ કહેવાય કોણ આ સંજય આગળ જોઈશું 30મા ક્રમ પર સાવિત્રીનું પાત્ર જે સાવિત્રી કોને આ સત્યવાનને જે યમરાજના દરબારમાંથી ફરી પૃથ્વી પર લાવનાર સાવિત્રીનું પાત્ર જે ગાયત્રી મંત્રની અધિષ્ઠાત્રી દેવી સાવિત્રી કોણ છે ગાયત્રી મંત્રની અધિષ્ઠાત્રી દેવી છે બરાબર છે તો મંત્રદેશના અશ્વપતિ રાજાની પુત્રી
सावित्री कौन छे अश्वपति राजानी पुत्री छे सत्यवानी पत्नी बराबर छे महापति व्रता ते मृत पति ने यमराज पासे थी पाछो लय आवी हती तो अहिया जे सावित्री नु पात्र छे तो सावित्री जे एनो पति सत्यवान मृत्यु पाम्यो हतो त्यारे तेमने यमराज स्वर्गमां लय गया हता तो आ यमराजना छेक दरबारमांथी ते पोताना पतिने पाछो लावनार तेनी पत्नी कोण छे सावित्री बराबर छे तो विद्यार्थी मित्रों अहिया आपनो जे एकम नंबर 29 छे के केटला पौराणिक पात्रोनो परिचय तो आपने अहिया लगभग 30 जेटला पौराणिक पात्रो आपने આપવામાં આવ્યા હતા જેનો આપણે સંપૂર્ણપણે અભ્યાસ કરી ગયા છે તો હવે આગળ આપણે પેજ નંબર 62 પર તેનું સ્વાધ્યાય પણ આપવામાં આવ્યું છે તો આ સ્વાધ્યાયનો પણ આપણે અભ્યાસ કરવાનો છે બરાબર છે હવે આપણે તેના સ્વાધ્યાયને જોઈશું તો સ્વાધ્યાયની અંદર આપણને શું આપવામાં આવ્યું છે ખાલી જગ્યાઓ આપવામાં આવી છે બરાબર છે જે પાત્રોનો આપણે અભ્યાસ કરી ગયા છે તો આ પાત્રોની શું આપી છે આપણને ખાલી જગ્યા આપી છે અહીંયા આપણને લગભગ 8 જેટલી ખાલી જગ્યાઓ આપી છે તો તે આપણે જોવાની છે પ્રથમ ખાલી જગ્યા જોઈશું મે અહીંયા તમને ખાલી જગ્યાઓ એટલી લખીને બતાવી છે જે આપણે લખીશું પ્રથમ ખાલી જગ્યા છે ખાલી જગ્યા ગૌતમ ઋષિની પત્ની અને પાંચ સતીઓમાંની એક હતી બરાબર છે હવે આપણે જે પાત્રો આપણે જોઈ ગયા છે તે જ આપણે ખાલી જગ્યામાં આપ્યું છે તો અહીંયા જે ગૌતમ ઋષિની પત્ની અને પાંચ સતીઓમાંની એક હતી જે કોણ હતું યાદ કરો જો આપણે આવશે જ યાદ બરાબર છે આપણે ભણી ગયા છીએ જે કોનું નામ આવશે અહલ્યા કઈ ઋષિ કઈ રાણીનું નામ આવશે અહલ્યા રાણીનું નામ આવશે જે ગૌતમ ઋષિની પત્ની હતી બરાબર છે તો અહીંયા આપણે શું લખીશું અહલ્યા બરાબર છે એ જ રીતે આગળ આપણે જોઈશું ખાલી જગ્યા નંબર 2 બૃહસ્પતિનો પુત્ર ખાલી જગ્યા શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા શીખવા રહેલો કોણ કે બૃહસ્પતિનો પુત્ર જે ખાલી જગ્યા શુક્રાચાર્ય રાજા પાસે સંજીવની વિદ્યા શીખવા માટે રહેલો કોણ કચ્છ શું નામ આવશે કચ્છ તો અહીંયા આપણે લખવાનું છે કચ્છ બરાબર આગળ જોઈશું ક્રમ નંબર 3 ખાલી જગ્યા રાવણનો ઓરમાન ભાઈ કુબેર ભંડારી હતો ઓરમાન જે રાવણનો ઓરમાન ભાઈ પણ હતો અને કુબેર ભંડારી હતો કોણ હતું કુબેર બરાબર છે કુબેર ને આપણે ધન્યનો ભંડાર કરીએ છીએ ને તો અહીં આપણે શું લખવાનું કુબેર જે રાવણનો ઓરમાન ભાઈ પણ કહેવાતો હતો બરાબર છે ને કુબેરનું પાત્ર આપણે શીખી ગયા છીએ આગળ જોઈશું ક્રમ નંબર 4 જે વૃત્રાસુરને મારવા ખાલી જગ્યા નામના ઋષિને વ્રજ બનાવવા પોતાના અસ્થિ આપ્યા હવે આ પણ આપણે જોઈ ગયા છે કે પોતાના અસ્થિ એટલે કે હાડકા જે શું બનાવવા માટે આપ્યા હતા વ્રજ બનાવવા માટે આપ્યા હતા જે રાજા કોણ દધીચી ઋષિ કોણ હતો દધીચી તો આપણે 4 નંબરની ખાલી જગ્યામાં શું લખીશું દ ધી ચી બરાબર છે આગળ આપણે જોઈશું ખાલી જગ્યા નંબર 5 પર ખાલી જગ્યા વિષ્ણુનો છઠ્ઠો અવતાર ગણાય છે વિષ્ણુનો છઠ્ઠો અવતાર કોણ ગણાય છે પરશુરામ
कौन आवे परशुराम जे विष्णुनो छठो अवतार बनाय छे આગળ જોઈશું છઠ્ઠા નંબરની ખાલી જગ્યા વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી ખાલી જગ્યાને પાતાળમાં ઉતારી દીધો હતો તો વામન એટલે કે વાંદરાનો અવતાર ધારણ કરી અને કોને પાતાળમાં ઉતારી દીધો હતો બલિ કોને બલિને તો અહીંયા આપણે છઠ્ઠી ખાલી જગ્યામાં શું લખીશું બલિ બરાબર આગળ જોઈશું ક્રમ નંબર 7 જેમાં ગંગા પુત્ર ખાલી જગ્યા આજીવન બ્રહ્મચારી રહેવાની તેમજ ગાદીએ ન બેસવાની પ્રતિજ્ઞા લીધી હતી કોને ભીષ્મએ હેને ભીષ્મે તો અહીંયા આપણે લખીશું ભીષ્મે ભીષ્મે જે આજીવન સુધી બ્રહ્મચારી રહેવાની અને ગાદીએ ન બેસવાની પ્રતિજ્ઞા લીધી હતી આગળ જોઈશું ખાલી જગ્યા નંબર 8 ખાલી જગ્યા દેવોના શિલ્પી ગણાય છે દેવોના શિલ્પી દેવોને આકાર આપનારા કોણ છે વિશ્વકર્મા કોણ આવશે વિશ્વકર્મા બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો એકમ નંબર જે 29 છે જેની અંદર કેટલાક પૌરાણિક પાત્રોનો પરિચય પણ આપણે જોઈ ગયા છીએ અને તેના સ્વાધ્યાયનો પણ સંપૂર્ણપણે અભ્યાસ કરી ગયા છીએ તો હવે આપણે ફરીવાર નવા એકમની સાથે મળીશું થેન્ક યુ